રાજ્યના હોસ્પિટલમાં બનતી આગની ઘટનાને લઈને ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રિલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફાયર વિભાગ સહિત ફરજ પરના કર્મચારીઓ પોલીસ જવાનોએ પૂરજોશ સાથે મુસ્તહેદી બતાવી. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રીલમાં તમામ વહીવટી વિભાગે જોરશોર પરચો બતાવ્યો હતો. આ મોકડ્રીલમાં તમામ વહીવટી વિભાગે જોશભેર પરચો બતાવ્યો હતો. જો કે આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓએ મુસ્તેદી દેખાડી હતી. પંચમહાલ, દાહોદ, મહીસાગર એમ ત્રણ જિલ્લાને આવરી લેતી સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલના કોવિડ સહિતના વિભાગમાં આકસ્મિક આગની ઘટના ન બને અને કદાચ બને તો તે સમયે કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી કરવી જોઈએ, આગ બુઝાવવા માટે પ્રાથમિક તબક્કે ફાયર ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, આગની ઘટનામાં ઈજા પામેલા દર્દીને કઈ રીતે બચાવવા જોઈએ અને સારવાર માટે ખસેડવા જોઈએ, આ તમામ બાબતોને ધ્યાને લેવામાં આવી. આગ અકસ્માતની ઘટના સમયે નજીકના પોલીસ મથકેથી પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચે તે માટે ખાસ મોકડ્રીલ ડેમોમાં સમાવેશ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, આરોગ્ય વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ મોકડ્રીલ દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા કેટલીક બાબતોને ધ્યાને લેવામાં આવી, જેને સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી દૂર કરવા જણાવ્યું. તમામ પ્રકારનો ઓડિટ આ બાબતે અમારી પ્રિપરેશન કેવી છે, પછી જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેના સંકલનમાં કોઈ કદાચ કોઈ ઇન્સિડન્ટ આવું બને તો જેને જેને સંકલનમાં કામ કરવું હોય, ફોર એક્ઝામ્પલ 108 હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એ પ્રમાણેના જુદા જુદા ડિપાર્ટમેન્ટનો રિસ્પોન્સ ટાઈમ કેવો છે અને ક્યાં ક્યાં શું ડેફિશિયન્સીસ છે, ક્યાં ક્યાં અગવડ પડે છે. ફોર એક્ઝામ્પલ, એમ્બ્યુલન્સને વે મળવું જોઈએ, વ્હીકલ્સનું પાર્કિંગ એક એવી લાઇનમાં થવું જોઈએ કે પેશન્ટ્સનું અવર જવરમાં અગવડ ના પડે, પ્રોપર એસેમ્બલી પોઈન્ટ્સ માર્ક હોવા જોઈએ. એવી રીતે જેટલા જેટલા મહત્ત્વના મુદ્દાઓ છે એ બાબતે એક મોકડ્રીલ યોજવામાં આવી અને એમાં જે કંઈ વસ્તુ અમને લાગી છે કે અમારે સુધારા કરવા જેવી છે, જ્યાં જ્યાં અમને લાગે કે કદાચ અમારા સ્ટાફને થોડું ટ્રેન કરવાની જરૂર છે, જે જે અમને યોગ્ય લાગશે એ બધું અમે તાત્કાલિક 2 દિવસમાં પૂરું કરીશું, જેથી કદાચ ના કરે નારાયણ પર એવું કોઈ બનાવ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે કે કોઈ પણ જગ્યા બને તો અમે એના રિસ્પોન્સ ટાઈમલી આપી શકીએ અને એ ક્રાઇસિસ મેનેજ અમે શક્ય એટલું ઝડપથી કરી શકીએ, એના માટે આજે આ ડ્રિલ યોજવામાં આવી. ખાસ મોકડ્રીલમાં અમુક વસ્તુઓ અમે આજે નોંધ લીધી છે. ફોર એક્ઝામ્પલ, એસેમ્બલી પોઈન્ટ્સ પ્રોપર માર્ક હોવા જોઈએ. પછી ખાસ કરીને કારણ કે અમારો સિવિલ હોસ્પિટલનો એન્ટ્રી જે છે એ થોડું કોન્સ્ટ્રિક્ટેડ છે, તો જ્યારે બીજી ઇમરજન્સી વ્હીકલ્સ આવે તો એમ્બ્યુલન્સને ફ્રી મૂવમેન્ટ માટે અમારે પેસેજ ઓલરેડી ડિમાર્કેટ કરવા પડે અને રેસ્ક્યુ માટે લેડર પોઝિશન્સ એ બધાનો ઓલરેડી આપણને એડવાન્સમાં ડિમાર્કેશન કરવા પડે. પછી જ્યારે એવું બનાવ બને તો પેશન્ટ્સને કઈ બાજુ મૂવમેન્ટ કરવું એસેમ્બલી પોઈન્ટ તરફની, એનો ખાસ કરીને માર્કિંગ હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ અમે બંધ કર્યું, પણ દેટ શુડ બી ધ ફર્સ્ટ થિંગ દેટ શુડ બી ડન. સાથે સાથે જે કમ્યુનિકેશન આખો ચેનલ છે એને આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવીને શક્ય એટલું ઝડપથી આપણે કરીશું અને એ માટે દરેક એક્ટિવિટી માટે એક નોડલ અહીંયા નીમીશું. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.